આ વર્તમાનમાંથી જ સુખ લેવાનો પ્રયત્ન કરો સાહેબ ભવિષ્ય ખૂબ કપટી છે જે ખાલી આશ્વાસન આપશે પરંતુ ગેરંટી નહીં જય શ્રી કૃષ્ણ મિત્રો તો વાત કરી રહ્યા છે ડાયમંડ બિઝનેસની અંદર નવા આવતા લોકો વિશે હવે ડાયમંડ ફિલ્ડની અંદર છે ને ટ્વેલ્થ કમ્પ્લીટ કરીને ઘણા લોકો આવે છે ત્યાર પછી ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરીને ડાયમંડ ફિલ્ડ સાથે જોડાય છે અને ઘણા લોકો એવા છે જે પોતાની ફિલ્ડ છે એ ચેન્જ કરવા માંગે છે ફોર એક્ઝામ્પલ કોઈ પણ એક્સવાઇઝ બિઝનેસની અંદર હોય છે અથવા તો એની અંદર જોબ કરતા હોય છે ત્યાર પછી ડાયમંડ ફિલ્ડની અંદર પોતાનું કરિયર છે એ લોકોને બનાવવું હોય છે તો હવે ડાયમંડ ફિલ્ડની અંદર આગળ વધવા માટે સૌથી પહેલાં આપણને ક્વેશ્ચન એ થાય કે કઈ વસ્તુ છે એ સૌથી પહેલાં આપણે શીખશું ત્યાર પછી એ ફિલ્ડની અંદર આપણે આગળ વધ્યા પછી એ વસ્તુ આપણે આગળ શીખ્યા પછી આપણને આગળ ક્યાં ઓપોર્ચ્યુનિટી છે અને ત્યાર પછી એની અંદર આપણને સેલેરી છે અથવા તો બિઝનેસ ઓપોર્ચ્યુનિટી છે એ કેટલી રહેતી હોય છે તો આ સૌથી પહેલાં કોઈ પણ વ્યક્તિ નવો ફિલ્ડની અંદર જોઈન્ટ થાય છે ને ત્યારે એના ક્વેશ્ચન છે એ ઉદ્ભવતો જ હોય છે તો સૌથી પહેલાં આપણે નોલેજ છે ક્યાંથી લેવું અને કઈ રીતે આપણે આગળ છે એ ડાયમંડ ફિલ્ડની અંદર વધવું તો એ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે હવે ડાયમંડ ફિલ્ડની અંદર આગળ વધવા માટે આપણને સૌથી પહેલાં ખ્યાલ છે કે એની અંદર હીરો આવતો હોય છે હવે એની અંદર પણ આપણે ભાઈ રફ ડાયમંડની અંદર આગળ વધવું છે કે પોલિશ ડાયમંડની અંદર આગળ વધવું છે તો એ સૌથી પહેલાં આપણે ડિસાઈડ કરવાનો છે હવે રફ ડાયમંડની અંદર શું હોય છે કે આપણને સૌથી પહેલાં ક્લેરિટી શું છે રફના ટાઈપ્સ શું છે રફનો આકાર કેવો છે ત્યાર પછી અંદર વેઇટેજ શું છે રફ ડાયમંડ છે એના કલર ક્લેરિટી જે બધું આવતું હોય છે એ શું હોય છે જેનું આપણને ઇનફ પ્રમાણની અંદર નોલેજ હોવું જોઈએ હવે ડાયમંડ ફિલ્ડની અંદર તમે આગળ વધો છો તો સૌથી પહેલાં તમારે બેઝિક પાયો છે એ તમારો મજબૂત હોવો જોઈએ કે અંદર કસર જીરમની વસ્તુ આપણને નોલેજ હોવી જોઈએ ત્યાર પછી કેવી રીતે કટિંગ થાય છે અંદર ટેકનોલોજી છે એ કઈ કઈ યુઝ થાય છે અત્યારે રિસેન્ટ આપણે કન્ટેમ્પરરી જેટલી પણ ટેકનોલોજી જે આપણે ડાયમંડ ફિલ્ડની અંદર યુઝ કરીએ છીએ તો એ કઈ રીતની હોય છે કેવી રીતે વર્ક થાય છે અંદર કેવી રીતની પ્રોસેસ કરવાની હોય છે જેનું આપણને ઇનફ પ્રમાણની અંદર નોલેજ હોવું જોઈએ હવે ડાયમંડ ફિલ્ડની અંદર આ નોલેજ લેવા માટે આપણી પાસે ઘણા એવા ક્લાસીસ માર્કેટની અંદર અવેલેબલ છે ત્યાર પછી આપણે કારખાના જે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે જેની અંદર પણ તમે નોલેજ લઈ શકો છો અને ઘણી એવી કંપની છે કે જ્યાં તમે પૈસા ભરીને ત્યાં શીખી શકો છો એઝ વેલ એઝ ત્યાં શીખ્યા પછી જો તમે સારા એવા કારીગર થઈ જાઓ છો સારા એવા એમ્પ્લોય બની જાઓ છો તો એ લોકો જ તમને હાયર છે એ પણ કરી લેતા હોય છે તો આવી આપણી પાસે ઘણી એવી ઓપોર્ચ્યુનિટી રહેતી હોય છે પરંતુ એની અંદર સૌથી પહેલાં આપણને રેફરન્સ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે જો તમારો રેફરન્સ છે એ સારામાં સારો છે લોકો સાથે કોન્ટેક છે એ સારા છે ઓળખાણ છે એ પણ ઇનફ પ્રમાણની અંદર છે કારણ કે કહેવાય છે ને સૌથી મોટી ખાણ છે ને એ ઓળખાણ છે જેટલી તમારી ઓળખાણ સારી છે વ્યવસ્થિત છે એટલા તમે આ ફિલ્ડની અંદર આગળ વધી શકો છો અને સાથે સાથે આપણા આપણી પાસે ઇનફ પ્રમાણની અંદર નોલેજ પણ હોવું જરૂરી છે કારણ કે તમે એકલા આગળ વધો છો એવા લેવલે સ્ટેજે તમે જાઓ છો કે જ્યાં તમારે લોકોને છે હેન્ડલ કરવાના હોય છે ત્યાર પછી તમે ડાયમંડ છે એ તો સેકન્ડરી થિંગ છે પરંતુ લોકોને હેન્ડલ કરવાનું જ્યાં આવે છે ત્યાં તમારી પાસે થોડીક એવી સ્કિલ પણ હોવી જરૂરી છે તો આ બધી જ વસ્તુ છે ને સ્ટેપ બાય સ્ટેપ અને પ્રેક્ટિસ જ તે તમારે બિલ્ડઅપ થતી હોય છે તો એટલા માટે તમે અત્યારથી જે પણ સ્ટાર્ટિંગ કરો છો તો સૌથી પહેલાં એકદમ સ્ક્રેચથી સ્ટાર્ટ કરો કે એકદમ ડાઉન ટુ અર્થ રહીને બધી વસ્તુ શીખો બધું જ જો તમને નોલેજ આવવા માંડે છે એવી રીતે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા રહો ક્લાસીસ છે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ત્યાં જોડાવ ત્યાં નોલેજ લ્યો નોલેજ આપણને ભાઈ ઓનલાઈન પણ અનેક પ્રકારનું નોલેજ અને આપણને ડિફરન્ટ ટાઈપ્સના નોલેજ મળતા હોય છે જ્યાંથી તમારો ટાઈમ છે એ યુટિલાઇઝ કરીને એ વસ્તુ શીખવાનું રાખો તો ઓબ્વિયસલી તમને આગળ જતાં ઘણો એવો બેનિફિટ થશે અત્યારે આપણે ઘણા લોકોને જોઈએ છીએ કે જે લોકો સરીન મશીનની અંદર કામ કરતા હોય છે ને આખી જિંદગી સરીન મશીનની અંદર જ કામ કરતા હોય છે એ લોકોને બીજી કોઈ બી નવી જેટલી પણ ટેકનોલોજી આવે છે એ લોકોને કાંઈ ખબર નથી વિઝન થ્રી સિક્સટી શું છે ત્યાર પછી હિલિયમ મશીન શું છે ગેલેક્સી મશીન કેવા હોય છે ત્યાર પછી અત્યારે સીવીડી મેન્યુફેક્ચરિંગના મશીન આવવા માંડ્યા છે કેમિકલ વેપર ડેપોઝિશન જે આપણે કહીએ છીએ કેમિકલી રીતે ગ્રો કરીને લેબગ્રોન ડાયમંડ છે મેનમેડ ડાયમંડ છે એ કેવી રીતે મેન્યુફેક્ચરિંગ થાય છે એનું નોલેજ નથી હોતું તો આ બધું જ નોલેજ આપણને ઇનફ પ્રમાણની અંદર સ્ટાર્ટિંગથી હોવું જરૂરી છે જો ઓબ્વિયસલી આપણને આ નોલેજ આવવા મળશે એવી જ રીતે આપણે બધી વસ્તુ છે એ આગળ શીખતા થઈ જશું એટલા માટે અત્યારથી તમે જે સ્ટાર્ટઅપ કરો છો એ હંમેશા ડાઉન ટુ અર્થ લાઈન કરો બધી વસ્તુ શીખો અને ત્યાર પછી સ્ટેપ બાય સ્ટેપ આગળ વધો હવે રફ ડાયમંડની અંદર આગળ વધવું છે તો ઓબ્વિયસલી રફ ડાયમંડ ટુ પોલિશ ડાયમંડ કેવી રીતે મેન્યુફેક્ચરિંગ થાય છે એનું નોલેજ લ્યો અને જો પોલિશ ડાયમંડની અંદર આગળ વધવું છે તો સિમેન્ટ્રીનું નોલેજ લ્યો ટોટલ કેવી રીતે સિમેન્ટ્રી હોય છે કેવા પ્રકારના ડિફરન્ટ ટાઇપ્સના કટ હોય છે ત્યાર પછી અંદર ક્લેરિટી કેવી રીતે આપણે ચેક કરી શકીએ છીએ વેઇટ છે એનું રેપાપોટ આપણે ચેક કરીને કેટલા ટાઈપનું એની અંદર જેટલું પણ નોલેજ આવે છે એ કેવું આવે છે કલરવાઇઝ એ કેવી રીતે સેલિંગ થાય છે સોલિટર વાઇઝ એ કેવી રીતે સેલિંગ કરે છે માર્કેટની અંદર કેવી અત્યારે માર્કેટની ડિમાન્ડ ચાલી રહી છે માઇનસ ટુ સાઇઝ શું છે કેટલી સાઇઝની અંદર કેટલા કેરેટ કેરેટની અંદર કેટલા હીરા તો આવી બધી જ નોલેજ આપણને ઇનફ પ્રમાણમાં હશે તો ઓબ્વિયસલી આપણે ધીમે ધીમે આગળ વધી શકશું તો ડિપેન્ડ તમારા પર છે કે તમે ડાયમંડ ફિલ્ડની અંદર આવો છો કરિયર બનાવવા માંગો છો તો કઈ ફિલ્ડની અંદર તમારે ધીમે ધીમે આગળ વધવું બને ત્યાં સુધી જેટલા પણ તમારા ફ્રેન્ડ્સ છે સર્કલ છે કે કોઈ બી કોન્ટેક છે એનો રેફરન્સ લ્યો એ લોકો પાસેથી નોલેજ લ્યો કોઈ પણ એક વ્યક્તિ ઉપર ડિપેન્ડન્ટ ન લ્યો જ્યાં લગીને જરૂર પડે ત્યાં લગીને બધા લોકોને સાથે એકવાર છે ને તમે પૂછે કોલ કરીને એની પાસેથી ઇન્ફોર્મેશન લ્યો અને ત્યાર પછી તમારું ડિસિઝન છે એ ફાઇનલ કરો